जूनागढ़ जिलाना घेड़ पंथक ने फरी वक्त पानी थी तरबतोड़ करतो वरसाद अने अजोत नदीना पानी जारे ओसा गेड़ खाते नदीनो पाड़ो तूटता खेडूतोना खेतरमां फरी वळ्या पाणी। हाल चोमासानो माहोल छे अने तेमां पण 4-5 दिवसथी सतत मेघमहेर यथावत छे। त्यारे जूनागढ़ पंथकमां पड़ेला अति भारे वरसादने कारणे ओजोत नदीना पाणी पथराई जता घेड़ पंथकमां फरी एक वखत बेट जेवी परिस्थिति सर्जाई छे। घेड़ विस्तारनी जो वात करीए तो घेड़ विस्तारना समारणा सांढा सरमा बक्सराथी लई अने फूलरामा ओसा बालागाम सहितना विस्तारोने पाणीथी तरबतोड़ कर्या छे। त्यारे हाल आ विस्तारना लोकोने तहेवारोनी मजा पाणीमां ज गई होय तेवुं दृश्यमान સર્જાઈ રહ્યો છે। રાત્રિ દરમિયાન ઓઝાતના ઘસમસાતા આવેલ પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા હતા ત્યારે લોકો ફરી વખત ચિંતામાં મુકાયા હતા। જ્યારે હાલ પાણી ઓસરવાની સ્થિતિ દેખાઈ રહી છે પરંતુ વરસાદી માહોલ યથાવત છે। હાલ 7-8 તહેવારો છે ત્યારે ઘેડ વિસ્તારના લોકોને ક્યાંય અવરજવર થઈ શકે તેમ પણ નથી, જેથી ઘેડ વિસ્તારના લોકો આ વખત પોતાના ઘરે જ રહી અને તહેવારોની મજા માણશે। જ્યારે બીજી તરફ જો વાત કરીએ તો ઘેડ વિસ્તારના ઓસા ગામે ઓઝત નદીની વહેણ નીકળી રહી છે ત્યારે આ વહેણના અગાઉ પણ પાડા તૂટીની ઘટના સામે આવી ચૂકી છે। ત્યારે હાલ ફરી વખત પાડો તૂટતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે ઘણા ખરા ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયાની આશંકા છે। બીજી તરફ ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તેવામાં ઓસાગેડ ગામના ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યા છે અને સરકાર પાસે વર્ષોથી કરવામાં આવેલી માંગ કે ગેડમાંથી પસાર થતી નદીઓને પહોળી અને ઊંડી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું ઓસા ગામ છે, અમારે અહીંયા ઓઝત નદીનો પાળો તૂટી ગયો છે। આ પાળો તૂટવાથી અમારે જે મગફળી છે, સોયાબીન છે, કપાસનું વાવેતર કરેલું હતું એમાં પાણી ફરી વળ્યું છે। આના કારણેથી અમારા જે પાક છે એ સંપૂર્ણપણે નાશ થવાની ભીતિ વીતી રહી છે અને અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી છે કે આ નદી ઊંડી કરાવો, પોળી કરાવો। આ નદી ઊંડી અને પોળી થઈ જાય તો જે આ દર વર્ષે અને વારંવાર અમારે જે આ નુકસાની વેઠવાનો વારો આવે છે એ વારો ન આવે અને અમે સરકારશ્રી પાસેથી એવી એક જ માગણી છે કે હવે અત્યારે આ જે પાળો તૂટી ગયો છે ઓઝત નદીનો, આને તાત્કાલિક ધોરણે સર્વે થાય અને તાત્કાલિક બંધાય એવી અમારી ખેડૂતો વતી માગણી છે। અને અમારું એક જ એવું કહેવાનું છે અને દર વર્ષે અમે કહીએ જ છીએ કે આ જે ઓઝત નદી છે એને ઊંડી કરાવો, પોળી કરાવો, જે આ દર વર્ષે અમારે નુકસાની વેઠવી પડે છે એ નુકસાની વેઠવી ન પડે અને સરકારશ્રીને વારંવાર સહાય ચૂકવવી પડે છે, આ સહાયનું ચૂકવવું પડે। રિપોર્ટર પરેશ વાડિયા, જૂનાગઢ।